નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અભિજય ગામા. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જે આપણે સમાસનો ટોપિક ચાલી રહ્યો છે એ સમાસના ભાગમાં જે આપણે ત્રીજો ભાગ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના વિડિયો લેક્ચરમાં જે આપણે સમાસના બંને પ્રકાર જે છે દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ જે છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. દ્વંદ્વ સમાસમાં આપણે જોયું કે પૂર્વપદ જે છે ઉત્તરપદ સાથે અને અથવા કેના સંબંધથી જોડાયેલું હોય એને દ્વંદ્વ સમાસ કહે છે. તત્પુરુષ સમાસમાં આપણે જોયું કે પૂર્વપદ જે છે ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય, 1 થી 8 વિભક્તિમાંથી કોઈ પણ જે પ્રત્યય જે છે કે નામયોગી જે એનાથી જોડાયેલું હોય એને તત્પુરુષ સમાસ કહે છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાસના ત્રીજો અને ચોથો પ્રકાર જે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરના જોયા તમે અભ્યાસ કર્યો હશે તો એના આધારે તમને ખબર પડી ગઈ છે કે હંમેશા આપણે જે તે શબ્દ આપ્યો હશે, શબ્દ કેવો હશે તો કે સામાસિક પદ. એ સામાસિક પદનું તમારે શું કરવાનું છે તો કે વિગ્રહ કરવાનો, છૂટું જ પાડવાનું. પણ છૂટું કેવી રીતના પાડવાનું તો જે એની વ્યાખ્યા જે છે, પ્રકાર જે છે એ પ્રકાર પ્રમાણે, એટલે કે મધ્યમ પદ ઉમેરીને અથવા તો સંબંધવાચક પદ ઉમેરીને. અગાઉ પણ આપણે અર્થ અને કાર્ય જે છે એમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એની ટૂંકમાં સમાસનું કાર્ય જે છે ગણવામાં આવે છે. તે પછી આપણે કીધું કે સામાસિક પદ બે પદનું બનેલું હોય તો પહેલા પદને પૂર્વપદ કહેવાય, છેલ્લા પદને ઉત્તરપદ, વચ્ચેના પદને તો કે મધ્યમ પદ. પછી આપણે જોયું હતું કે સામાસિક પદ જે છે પૂર્વપદ અને ઉત્તરપદ સાથે જે સંબંધ દર્શાવનાર સંબંધવાચક પદ મૂકીને અથવા તો મધ્યમ પદ ઉમેરીને અને વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એવી રીતે છૂટા પાડવાની ક્રિયાને તો કે વિગ્રહ કહેવાય. તમારે વિગ્રહ જ કરવાનો છે. હવે તો અહીંયા આપણે વ્યાખ્યા આધારિત જે છે એ આપણે સમાસનો વિગ્રહ જે છે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જો ત્રીજો પ્રકાર જે છે કે મધ્યમપદલોપી સમાસ. મધ્યમપદલોપી સમાસ જે છે એની વ્યાખ્યાની આપણે સમજૂતી મેળવીએ તો તત્પુરુષ સમાસમાં વિભક્તિનો પ્રત્યય લોપ પામ્યો હોય છે, જ્યારે આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલું મધ્યમપદ લોપ પામેલું હોય છે. વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરીએ તો જ તેનો અર્થ બરાબર સમજાય છે. તો વ્યાખ્યા શું કહે છે કે તત્પુરુષ સમાસમાં છે આપણે જોયું કે વિભક્તિનો પ્રત્યય જે છે લોપ પામ્યો હોય છે, પૂર્વપદ જે છે ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય, બીજું કંઈ નહીં. પણ જ્યાં શું કહે છે કે તત્પુરુષ સમાસમાં વિભક્તિનો પ્રત્યય લોપ પામ્યો હોય, વિભક્તિનો પ્રત્યય આપણે મૂકીએ તો એ તત્પુરુષ સમાસ જે છે આપણને સમજાઈ જાય છે. પણ અહીંયા આપણે જે આ પ્રકારના એટલે કે મધ્યમપદલોપી સમાસમાં તો પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલો જે મધ્યમપદ જે છે એ મધ્યમપદ જ લોપ પામેલું હોય છે. વિભક્તિનો પ્રત્યય નહીં, સંબંધવાચક પદ નહીં, પણ મધ્યમપદ જે છે એ લોપ પામેલું હોય છે. જો આપણે વિગ્રહ કરતી વખતે મધ્યમપદ ઉમેરીએ, મધ્યમપદ વચ્ચેનું પદ મૂકીએ તો જ એ મધ્યમપદ એટલે કે મધ્યમપદલોપી સમાસનો અર્થ જે છે બરાબર આપણને સમજાય છે. અગાઉ પણ આપણે કીધું ને કે વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે. તો જે તે શબ્દ આપ્યો હોય છે એ શબ્દને તમારે વિગ્રહ કરવો, છૂટું પાડો, પણ ત્યારે વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થવો જોઈએ. વાક્ય જે છે અર્થપૂર્ણ બનતું હોવું જોઈએ. હવે આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે કે ઘોડા ગાડી. બે શબ્દ છે, એક છે ઘોડો, બીજો શબ્દ છે ગાડી. બંને ભેગો કરેલો છે એટલે શું બન્યું તો કે ઘોડાગાડી. હવે ઘોડાગાડી શબ્દને આપણે શું કરવાનું છે તો કે વિગ્રહ. પણ કેવી રીતે તો વચ્ચેનું મધ્યમ પદ ઉમેરીને. તો ઘોડાગાડી છે તો ઘોડા વડે ચાલતી ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી એટલે કે ઘોડાગાડી. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે શબ્દ છે આગગાડી. એક શબ્દ છે આગ, બીજો શબ્દ છે ગાડી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પૂર્વપદ છે આગ, ઉત્તરપદ છે ગાડી. હવે વચ્ચેનું મધ્યમપદ આપણે ઉમેરશું તો જ એનો અર્થ જે છે બરાબર સમજાશે. તો આગગાડીનું શું થઈ જશે? આગ વડે ચાલતી ગાડી. હવે આપણે જોઈએ કીધું ને કે આગ જે છે આગ શું કહેવાય તો કે પૂર્વપદ.
गाड़ी तो के उत्तर पद, अब वजे चलते ने शू कहवाय तो के मध्यम पद। कीधु ने कि वच्चे पद उमरी तो जो अर्थ बराबर समझाए। लेकि आग गाड़ी में तो कि आग वड़िए चालती गाड़ी, लेकिन आग ए पूर्व पद है, गाड़ी ए उत्तर पद है, और वड़िए चालती शू है तो कि मध्यम पद। एट्ले कि आग गाड़ी तो कि आगनी गाड़ी न हो, जो आगनी गाड़ी अग्नि गाड़ी न हो तो आग में गाड़ी, तो आग में गाड़ी न हो तो आग गाड़ी सामान्य अर्थ शू थे तो कि आग वड़िए चालती गाड़ी। जो अग्नि जी है खबर है कि ट्रेन जी है अगौना समय में तो कि कोलसा नाखा जेने कारण ट्रेन जी है चालती, कीधु कि आग गाड़ी तो कि आग वड़िए चालती गाड़ी। बीजो शब्द एम कि घोड़ा गाड़ी तो कि घोड़ा वड़िए चालती गाड़ी। घोड़ा जी है पे गाड़ी साथ एम के जोड़ी दे पी लगाम पकड़ी घोड़ेसवार जी है घोड़ा गाड़ी चलावत हो, घोड़ा जो गाड़ी ने खेचता हो, घोड़ा थी जो गाड़ी चालती हुई थी घोड़ा वड़िए चालती गाड़ी एट कि घोड़ा गाड़ी। पची अपने तीज उदाहरण जो है तो दीवाडांडी, दीवाडांडी शब्द जो है ते परिचित हशो, तक खबर हे कि दीवाडांडी को कहवाय कि जे कईपण समुद्र में जे वहाणवटू करवा जता हो, स्टीमर है, जहाज है, होड़ी चलावता हो तो वच्चे ए लोग ने कोई एक किनारो जो है ये जुवा कि वच्चे तो खबर न पड़े कि कई बाजू रस्त है, पर दरिया किनारे मोटो बधो थांभलो हो, थांभला पर लाइट जी है ये लाइट टूंक में कहवा कि गोड़ गोड़ फरती हो तो लाइट थती होने कारण समुद्र में वच्चे रहे व्यक्ति ने खबर पड़े कि पहले बाजू लाइट थाय तो ये बाजू किनारो है, किनारो हे ए कि दीवाडांडी ए कि दरिया किनारे जी है जे किनारो के जेन दिशा जी है किनारो बतावती एक मोटो बधो थांभलो ए डांडी एम ए शब्द है कि दीवाडांडी ए दीवो बतावती डांडी। दीवो ए पूर्व पद है, डांडी है ये उत्तर पद है, वच्चे बतावते तो बतावते शू है तो कि मध्यम पद। कीधु ने कि दरिया वच्चे जे कहींप जहाज चलावता हो तो नानी होड़ी चलावता हो लोगों ने खबर पड़े कि पहले बाजू लाइट थाय तो ते अपने किनारो हो तो लाइट थती हो, बाकी समुद्र में तो कहीं वे थांभला हो नहीं, लाइट हो नहीं, जेने कारण ये व्यक्ति जो है तो ये तरफ एम के किनारा सुधी पहुँची जाए। એટલે દીવો બતાવતી ગાંડી, દીવો દર્શાવતી ગાંડી એટલે કે દીવા ગાંડી, તો આપણે જો દીવાની ગાંડી એમ ન કહી શકીએ, દીવામાં ગાંડી જો એનો અર્થ આપણને સ્પષ્ટ થતો નથી, પણ દીવો બતાવતી ગાંડી તો આપણને ખબર પડી જાય કે દીવો જે છે એ બતાવતી હોય એવી ગાંડી એટલે કે દીવા ગાંડી। પછી છે દવાખાનું, પૂર્વ પદ છે દવા, ઉત્તર પદ છે ખાનું, તો વચ્ચેનું પદ છે માટેનું, દવાખાનું તો કે દવા માટેનું ખાનું, આપણને ખબર છે कि दवाखाने शूँ हो तो जे अपने बधीज प्रकार की दवाओं जी है मती हो बीमार व्यक्ति इलाज थत हो एक खानू एले कि दवाखाने, तो शब्द है कि दवाखाने एले कि दवा माटेनू खानू अथवा तो दवा मेळववा माटेनू खानू। पछी दीवा सड़ी, एक शब्द है दीवो पूर्व पद, सड़ी जी है उत्तर पद है, बे शब्द शूँ थाय तो कि दीवा सड़ी, तो दीवानी सड़ी न हो, दीवामां सड़ी नहीं, पर दीवासड़ी सामान्य अर्थ आपणे शुं करीए, भाई बाकस छे तेमां आपणे कहीए ने भाई दीवासड़ी लावतो, तो आपणे शुं करीए छीए कि दीवो ए दीवासड़ी लई पहेला खोखानी साथे टूंकमां आपणे कहीए ने कि घर्षण करी अने जे अग्नि उत्पन्न थाय त्यांथी आपणे दीवो जे छे आपणे आम प्रगटावीए छीए। एटले के छे कि दीवासड़ी एटले कि दीवो पेटावनारी सड़ी, दीवो जे छे ए दीवो प्रगटावनारी, दीवाने प्रगटावा माटेनी जे सड़ी छे ने शुं कहेवाय तो कि दीवासड़ी, એટલે દીવાસળી એટલે કે દીવો પેટાવનારી સળી એટલે દીવાસળી। બીજું છે વિદ્યાલય, એની સંધિ આપણે છૂટી પાડીએ તો શું થાય, વિદ્યા પ્લસ આલય આવી રીતે। વિદ્યા એટલે શું એ આપણને ખબર છે, જ્ઞાન નોલેજ। આલય, આલય એટલે કે મકાન, આલે એટલે કે સામાન્ય અર્થ થાય છે મકાન। એટલે અહીંયા કણે કીધું કે વિદ્યાલય તો એનો સામાન્ય અર્થ જે શું થશે, વિદ્યાલય તો કે વિદ્યા મેળવવાનું આલય અથવા વિદ્યા મેળવવા માટેનું આલય, એટલે કે જ્યાંથી આપણને વિદ્યા મળે છે તે ઘર, જ્યાંથી આપણને વિદ્યા મળે છે તે મકાન, જ્યાંથી આપણને વિદ્યા મળે છે તે સ્થળ એટલે કે વિદ્યાલય। વિદ્યા મેળવવાનું આલય એટલે કીધું ને કે રહેઠાણ, જગ્યા, મકાન, ઘર જે કયો તે, એટલે વિદ્યાલય એટલે કે વિદ્યા મેળવવાનું
आलय के विद्या मेळवा माटेनुं जे मकान छे ते एटले के विद्यालय। त्यार पछीनो शब्द छे वृंदावन। वृंदा तो बे शब्दो छे, पहला तो अपने जे ते शब्दनी अपने खबर होवी जोईए अर्थ शुं थाय छे। कीधुं ने के विद्यालय तो सामान्य जेने खबर नहीं शुं के विद्या प्लस लय, लय एटले शुं एम, पण लय एटले के आलय एम, विद्यालय आलय एटले के स्थळ, रहेठाण, मकान के जग्या, एटले के विद्या मेळवा माटेनुं आलय अथवा विद्या मेळवानुं आलय। एवी रीते वृंदावन, વન એટલે તો જંગલ એ પણ ખબર છે, પણ વૃંદા એટલે શું એ પણ પહેલાં ખબર હોય છે, તો વૃંદા એટલે કે તુલસી, વૃંદા એટલે શું થાય તો કે તુલસી, એટલે કે વૃંદાવન તો કે વૃંદાથી ભરેલું વન, એટલે કે તુલસીઓથી ભરેલું વન એટલે કે વૃંદાવન। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલું જો મધ્યમપદ તમે ઉમેરશો તો જ એનો અર્થ જે છે બરાબર તમને સમજાશે, તો જ મધ્યમપદ રૂપી સમાસ જે છે એ કહી શકાય। આપણે વધ્યે ચાલતી કરવા માટેની, પછી આ માટેનું, પેટાવનારી, મેળવવાનું, ભરેલું, આ બધા જ મધ્યમપદ આપણે ઉમેરીએ છીએ તો જ એનો અર્થ બરાબર આપણને સમજાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યમપદ રૂપી સમાસ છે તમને સરસ રીતે સમજાઈ ગયો હશે। ત્યાર પછીનો ચોથો પ્રકાર આપણો આવે છે ઉપપદ સમાસ। કયો આવે છે? ઉપપદ સમાસ। એની વ્યાખ્યા આપણે જોઈએ, પૂર્વપદ અને ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે, પણ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, ક્રિયા થતું હોય છે, એકદમ સહેલો છે। શું કહે છે કે ઉપપદ સમાસ એની વ્યાખ્યા કે પૂર્વપદ અને ઉત્તરપદ, પૂર્વપદ એ ઉત્તરપદ જે છે એની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય। વિભક્તિ તો આપણે ટૂંકમાં કહેવાય ને કે જે બીજો પ્રકાર ભણી ગયા તત્પુરુષ સમાસ, એમાં 1-8 વિભક્તિ છે, એ જે વિભક્તિથી જે છે જોડાયેલું હશે। કયું? તો કે પૂર્વપદ છે એ ઉત્તરપદ સાથે, પણ શરત એક, પણ ઉત્તરપદ છે, ઉત્તરપદ એટલે કે બીજું પદ, છેલ્લું પદ, ઉત્તરપદ છે એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, એકદમ સહેલું છે। પૂર્વપદ એ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હશે, પણ શરત એટલે કે ઉત્તરપદ છે એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે। ક્રિયા તો આપણે જોઈએ કે ક્રિયા તો ઘણી બધી હોય, લખવાની, બોલવાની, ચાલવાની, જોવાની, નાચવાની, ખાવાની, કૂદવાની, દોડવાની, રમવાની, હસવાની, પડવાની, તરવાની વગેરે બધી ક્રિયાઓ છે, તો એના ઉપરથી આ શબ્દ જે છે એ બનેલો છે। કયો? તો કે ઉત્તરપદ। હવે આપણે જોઈએ કે પેલો શબ્દ છે, અને બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એક તો પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું તો હશે જ, પણ ઉત્તરપદ જે છે ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય, બીજું કે જે ઉત્તરપદ હશે ને એ મોટા ભાગે તમે જોજો એની પાછળ જ્ઞાર પ્રત્યય આવતો હશે। કેવો પ્રત્યય? જ્ઞાર। આપણે કહીએ ને કે મૂળ શબ્દ છે બોલવું તો કે બોલનાર, લખ તો કે લખનાર, ખાવું તો કે ખાનાર, દોડ તો કે દોડનાર, જો તો કે જોનાર, બરોબર છે, પડ તો કે પડનાર, પી તો કે પાનાર, આવી રીતે જ્ઞાર પ્રત્યય જે છે આવતો હોય એ તમારે ઉપપદ સમાસ જે છે એ સમજવાનું। હવે આપણે ઉદાહરણ જોઈએ કે નીરજ, તો ત્રણ શબ્દ છે, તમને એમ થાય કે પૂર્વપદ ને ઉત્તરપદ બે શબ્દ હોય તો આમાં તો ત્રણ શબ્દ છે, તો એક શબ્દ એવો હશે કે જે એક જ શબ્દનો બનેલો હશે, તો દાખલા તરીકે એ શું ભાઈ તમે જોશો કે ની રજ, રજ એટલે ધૂળ, અથવા નીર જ, તો મૂળ શબ્દ કેવો છે? તો કે નીરજ, નીરજ, તો તમારે બે શબ્દ એમાંથી કાઢવાના છે કે જે બંનેનો અર્થ જે છે વ્યક્ત થતો હોય, બંધ બેસતો આવતો હોય। પહેલો તો આપણે શબ્દ કયો લેશું? તો કે નીર, પૂર્વપદ શું છે? નીર, ઉત્તરપદ છે જ, તો નીર એટલે પાણી, અને બીજું આપણે વિભક્તિ સંબંધથી જોડવાનું છે, માત્ર વિભક્તિ સંબંધ કે એને થી થકી માં, નોની નું નાના થી થકી વડે માટે કાર્ય વાસ્તે સારું, માથી અંદર ઉપરથી, આ જ શબ્દ પ્રત્યય જે છે એનાથી જ, બરોબર છે, તો પૂર્વપદ નીર, ઉત્તરપદ છે એ જ, વચ્ચે તમારે શું મૂકવાનું? ની અને જની વચ્ચે, તો કે મધ્યમ, સોરી, વિભક્તિ જે છે એ એમ કે મૂકવાનું છે, તો ની ર પ્લસ જ, જ એટલે કે જન્મવું, તો ખબર પડી જાય કે નીર જન્મવું, તો કે નીરમાં જન્મના ર, પૂર્વપદ શું થયું? તો કે આ નીર, ઉત્તરપદ તો કે જ એટલે કે જન્મ, કીધું ને કે ઉત્તરપદ જે છે
एक क्रियापद पर थी बनेलो शब्द हशे। क्रिया कई थाय छे तो के जन्मवाणी, जन्म तो जन्म पर थी जन्मनार, कीधु ने कि पाछळ नार प्रति आवतो हशे एटले नीर प्लस ज एटले के नीरमा जन्मनार एटले के पाणीमां जेमनो जन्म थाय छे ते, तेवुं तो शुं छे के जेनो पाणीमां जन्म थतो होय, पाणीमां ए उगतुं होय तो सामान्य अर्थ शुं थाय? नीरज। नीरजनो सामान्य अर्थ थाय कमळ। नीरज एटले कमळ। तो व्यापन खबर पड़ी जाय के कमळ तो हमेशा कादवमां कीचड़मां के पाणीमां जे उगतुं एक फूल छे। એટલે કીધું કે નીરજ, નીરજ એટલે કે સામાન્ય અર્થ થાય કમળ, નીર એટલે પાણી, જ એટલે કે જન્મનાર એટલે કે પાણીમાં જન્મનાર, અને આ માં એમાં શું છે? વિભક્તિ પ્રત્યય। બીજો આપણે પ્રકાર જોઈએ, પગ રખું। પૂર્વપદ શું છે? તો કે પગ। ઉત્તરપદ જે છે રખું। હવે રખું પછી તમારે ક્રિયાપદ પરથી શબ્દ બનેલો હોય, કીધું પાછળ નાર પ્રત્યય, તો કે પગ, પગની પાછળ તમારે વિભક્તિનો પ્રત્યય મૂકવાનો, તો કે શું મૂકશું આપણે? નું, એટલે કે પગનું। રખવું એટલે કે રક્ષણ કરનાર, પગરખું એટલે આપણે એટલે આપણે કહીએ ને કે ચપ્પલ, અથવા આપણે જેને બૂટ કહીએ, ગામ કહીશું કે પગરખા પહેરો। મોટા ઉંમરની વ્યક્તિને કીધું મારા પગરખા લાવતો એટલે કે મારા બૂટ લાવતો એમ, એટલે શબ્દ છે કે પગરખું એટલે કે પગનું રક્ષણ કરનાર। આપણે પગે ચાલીને જતા હોય ઉઘાડા પગે તો આપણને કાંટા કાંકરા કે ગમે તે વસ્તુ જે છે લાગવાની શક્યતા રહે, પણ જો કદાચ બૂટ પહેરા હોય તો કાંટા કાંકરા આપણને લાગે નહીં, એટલે કે આપણા પગનું રક્ષણ કરનાર એટલે કે પગરખું, પગરખું એટલે કે પગનું રક્ષણ કરનાર। અહીંયા પણ જો તમે નાર પ્રત્યય છે, અહીંયા પણ નાર પ્રત્યય, વચ્ચે એક શબ્દ રહી ગયો કે પાપડ તોડ, પૂર્વ શબ્દ છે પાપજ, ઉત્તરપદ છે તોડ, તો તોડ પરથી તમને ખબર પડી જાય તોડનાર, તો પાપજ તોડ એટલે કે પાપજને, અહીં શું આવી ગયો? વિભક્તિનો પ્રત્યય, એટલે કે પાપજને તોડનાર, જે પાપડને તોડી નાખે છે શું કહેવાય? તો કે પાપડ તોડ એટલે કે પાપજને તોડનાર, પાછળ નાર પ્રત્યય, પગ રખું તો પગનું રક્ષણ કરનાર, પાછળ નાર પ્રત્યય। પછી શબ્દ છે આનંદ જનક, આનંદ એટલે કે આનંદ, ઉત્સાહ, ઉમંગ, જનકનો સામાન્ય અર્થ થાય પિતા એટલે કે અથવા તો જન્માવનાર એમ, આનંદ જનક, તો કે આનંદને અહીંયા જે છે વિભક્તિનો પ્રત્યય, આનંદ છે પૂર્વપદ, જનક એટલે કે આપણે કહીએ ને કે પિતા, કે જે માતા પિતા દ્વારા એટલે કે ટૂંકમાં કહીએ ને કે જે જન્માવનાર બાળક માટે જે છે એ મહત્વની ભૂમિકા ભજવનાર એટલે કે એનો પિતા છે, એટલે કીધું કે આનંદ જનક એટલે કે આનંદને જન્માવનાર, આનંદને જન્માવનાર એટલે કે આનંદ જનક। પછી ગિરિધર, પૂર્વપદ છે ગિરિ, ઉત્તરપદ છે ધર, ધર એટલે કે ખબર પડી જાય ધારણ કરવું અથવા તો ધારણ કરનાર, ગિરિ એટલે પર્વત, તો ગિરિધર શબ્દ શ્રીકૃષ્ણ ભગવાન માટે વપરાયેલો છે કે જેમણે ટચેલી આંગળીએ ગોવર્ધન પર્વત જે છે એ ઉપાડ્યો હતો, ધારણ કર્યો હતો, એટલે ગિરિધર, ધર એટલે કે ધારણ કરવું, તો શબ્દ છે કે ગિરિને, અહીંયા શું આવી ગયો? તો કે પ્રત્યય, ગિરિને ધારણ કરનાર, પર્વતને ઉપાડનાર, તો કેમ કે પર્વતને ધારણ કરનાર એટલે કે ગિરિધર। પછીનો આપણો શબ્દ જોઈએ પંકજ, આ અને આ બંને શબ્દ સમાન અર્થ થાય છે, નીરજ પંકજ કમળ શબ્દનો સમાન અર્થ થાય છે, પંકજનો સામાન્ય થાય કમળ, તો એ આપણે ખબર પડી જાય પંક, પંક એટલે કાદવ, કીચડ, જ એટલે કે જન્મનાર, પંક પ્રત્યય શું આવશે? તો કે માં, પંકમાં જન્મનાર એટલે કે કાદવમાં જેમનો જન્મ થાય છે તે એટલે કે કમળ। પછી છે ગૃહસ્થ, ગૃહ એટલે કે ઘર, સ્થ એટલે કે સ્થાયી રહેવું, ગૃહસ્થ એટલે કે ગૃહ એટલે ઘર, વિભક્તિનો પ્રત્યય છે માં, ગૃહમાં રહેનાર, ઘરમાં રહેનાર। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એકણે પૂર્વપદ ખાસ ધ્યાન રાખજો, વ્યાખ્યા તમે સમજશો એટલે સમજી જશે કે પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હશે, કીધું ને કે મા ને નું નો ને ને મા, કોઈ પણ વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય, અને બીજું તો કે પૂર્વપદ જે છે એ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે, પણ ઉત્તરપદ છે એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, તો ક્રિયા આપણે જોવાને કે કઈ ક્રિયા થાય છે। પછી મેં છેલ્લે કીધું કે ઉત્તરપદ જે છે એની પાછળ હંમેશા મોટા ભાગે નાર પ્રત્યય આવતો હોય, બોલનાર, કરનાર, જોનાર, દોડનાર, રમનાર, ખાનાર, પીનાર, હસનાર, વાત કરનાર વગેરે એમ,
એટલે આ રીતે પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલો હોય, ઉત્તરપદ જે છે એ ક્રિયાપદ પરથી બનેલું હશે અને પાછળ નારપ્રતિ આવતો હોય ત્યારે ઉપપદ સમાસ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમને મધ્યમપદલોપી સમાસ અને પૂર્વપદ સમાસ છે એ સરસ રીતે સમજાઈ ગયા હશે. હવે તમારે નવનીતમાંથી કે પાઠ્યપુસ્તકમાંથી અથવા તો તમારી રીતે તમારી મેળે તમારે 10-10 ઉદાહરણ જે છે એ તમારે લખવાના છે. 10 ઉદાહરણ જે છે મધ્યમપદલોપી સમાસના અને 10 ઉદાહરણ જે છે ઉપપદ સમાસના. એટલે જો તમે વધારે પડતા ઉદાહરણ જે છે એ સમજશો, ક્લિયર કરશો કે લખશો તો સરળતાથી જે છે તમને ઉપપદ અને મધ્યપદલોપી સમાસ જે છે એ સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમાસનો ત્રીજો અને ચોથો પ્રકાર જે છે મધ્યપદલોપી સમાસ અને ઉપપદ સમાસ એ બંને આપણે અહીંયા પૂરા કરીએ છીએ. આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળના સમાસના પ્રકાર વિશે માહિતી મેળવીશું.